નંબર બે, તમારી માએ તમને કીધું તું આગને ક્યારે અડપલું કરીશ નહીં, એ તો અમે સમજીએ છીએ, કોઈ આગની સાથે રમત ના રમે, પણ એનો મીનિંગ વહુએ હસતા હસતા કીધું. તમે બોલો જલ્દી, આગની સાથે એટલે જલ્દી બોલો ભાઈ, સળી નહીં કરવી, બીજું રોદડા નહીં રડવા, ક્રોધ નહીં કરવો, ત્રીજું સામે નહીં બોલવું, ચોથું સાચો જવાબ નહીં આવે ત્યાં સુધી હું પાંચમું છઠ્ઠું સાતમું કર્યા જ કરવાનો છું. હે એક્ઝેક્ટ કોણ બોલ્યું? વેરી ગુડ. બીજી વાર બોલ્યા તમે? પહેલી જ વાર. આગની સાથે અડપલું નહીં કરતી એટલે તારા મિસ્ટરને ક્યારે સળી નહીં કરતી. પતિ આગ છે, આગને જો કંટ્રોલમાં રાખો તો રસોઈ પણ થાય કે ન થાય, અને જો કંટ્રોલમાં ના રહીએ તો શું થાય? ભડકો પણ થઈ શકે છે. આ બહેનોને કહેવું છે કે જો તમારી દીકરીને કે સાંજ પડે થાક્યો બાક્યો ઓફિસેથી કે નોકરીએથી કે જોબ પરથી ઘરે આવશે, ખાઈ પીને જેવા બેડરૂમમાં જશો ને તમે અંદર ઘૂસશો અને પછી શરૂ કરશો, મમ્મી આમ ને મમ્મી તેમ, બા આવા ને બા તેવા, ફલાણા તેમ ને ફલાણા તેમ. ભલા માણસ બેડરૂમની વાત જો કિચન રૂમમાં નથી લઈ જતા તો કિચન રૂમની વાત બેડરૂમમાં શા માટે લાવો? કિચન રૂમની વાત કિચન રૂમમાં જોઈએ, એને બેડરૂમની અંદર મત લાવો. મોટા ભાગના ડાયવોર્સ તમારા ઈગો હર્ટ થવાના કારણે થાય છે. લોક સાહિત્યની અંદર બહુ સરસ વાત લખી છે. લોક સાહિત્યની અંદર આ બધા ગઢવીઓ અને ચારણો હોય છે ને, એમને બહુ સરસ વાત લખી છે. એ જ્યારે દીકરી જ્યારે સાસરે જતી હોય ને, અને ત્યારે માએ એને સરસ શિખામણો આપી હોય, અને એ દીકરી પરણીને વહુ બનીને જ્યારે ઘરે આવે સાસરે, પોતાના ધણીને શું કહે ખબર છે? સાંભળજો, બધાને કામ લાગશે. એ પોતાના ધણીને એમ કે જુઓ, ધંધામાં ક્યારેક કોઈ ઘરાક સાથે તમારે તૂતું મેમે થઈ જાય તો ગુસ્સો નહીં કરતા, કરશો તો આપણી ઘરાકી તૂટી જશે. પાર્ટનરની સાથે ન બને તો પાર્ટનરની સામે નહીં બોલતા, પાર્ટનર તમારો ધંધો તમારી સાથે તોડી નાખશે. કોઈ રોડ ઉપરથી ગમે તેવી વ્યક્તિ પસાર થાય ને ગમે તે બોલી નાખે તો એને પણ સાંભળી લેજો, સહન કરી લેજો, સામે નહીં પડતા. એને આવા ત્રણ ચાર કારણો કીધા, અને પછી શું કીધું ખબર છે? જેના જેના પર ગુસ્સો હોય ને એ બધો જ ગુસ્સો ત્યારે દબાવી દેજો, પછી ઘરે આવી આ બધો ગુસ્સો બોલો મારા પર ઉતારી દેજો. મને ખોટું નહીં લાગે, હું તમારી પ્રકૃતિને સમજું છું. જિંદગી જીવવાના કેટલાક રાસ આ લોક સાહિત્યની અંદર પડ્યા હતા. મને ખોટું નહીં લાગે, તમે જે બોલવું હોય મને કહી દેજો, મને ખબર છે કે મારો ધણી કેવો છે. એ કોકનો મારા પર ઉતારી દેશે, તમને પણ શાંતિ થઈ જશે. આજે તો બધું ઉલટું જ ચાલે, બે જણ વચ્ચે જ તૂતું મેમે થઈ ગયું ને, ઓલા પતિ અને પત્ની વચ્ચે આવું થઈ ગયું ને, પછી બેવને ચેન તો પાછું પડે ને, આખરે ના રહેવાય. એટલે પત્નીએ પતિને કહ્યું એક કામ કરો, હવે ક્યાં સુધી આપણે આ બોલા રાખશું, 50% તમે ઝૂકો, 50% હું ઝૂકું. ઓલો બિચારો સરળ, એને કીધું બોલ તો શું કરવાનું, કે બીજું કાંઈ નહીં, તમે મારી માફી માગી લો, હું ઉદાર હૃદયથી તમને માફ કરું. તૂતું મેમેમાં બીજું કાંઈ નથી, તમારો ઈગો છે. સાસુની સાથે તો તમારો ઈગો હોય છે, હવે સંસાર તમારા પતિની સાથે પણ તમારો ઈગો નડે છે, અને આ ઈગો જ છે તમને ડાયવોર્સ સુધી પહોંચાડે છે. હમણાં એક કાઉન્સેલિંગ કાઉન્સેલર મળ્યા હતા, મને કહે કે ડાયવોર્સ કરવા માટે બેઉ જણા આવ્યા. શું સરસ એને સમજાવ્યું, એને કીધું કે તમારા ડાયવોર્સમાંથી તમને હું પાછા સ્થિર કરી દઉં. ના, મારે જોઈતું જ નથી, પણ પ્રોબ્લેમ પતિ કે એની જીભ તલવાર જેવી છે, પત્ની કે એમની જીભ મરચા જેવી તીખી છે, નથી જ રહેવું મારે, અડધો કલાક મને આપો. પતિને બહાર મોકલ્યા પછી પત્નીને એને પૂછ્યું કે શું પ્રોબ્લેમ છે? બસ આખો દિવસ અમે રસોઈ પાણી કરીએ, ઘરના છોકરાઓને સાચવીએ, વ્યવહારો સાચવીએ, પણ એમને કંઈ પડી જ નથી, આવતાની સાથે એમની ધમારો શરૂ થઈ જાય. સારું, પતિને પૂછ્યું તો પતિએ આવા જ કંઈક જવાબ આપ્યા. પાછી પત્નીને બોલાવીને કીધું, હવે એક કામ કરો, જે ફરિયાદ છે એનું બધું રિવર્સ કરી નાખો. તમારે બહાર જઈને તમારા પતિને એટલું જ કહેવાનું કે આ તમે છો,
તો મને નિભાવો, બાકી બીજો કોક હોત ને તો ક્યારની ઘરમાંથી કાઢ. ઓલી કે એવું હું થોડું બોલવાનું છું. ઓલો કે તમે અત્યારે કાઉન્સેલિંગ માટે આવ્યા છો એટલે હું જે કહું તે તમારે કરવું જ પડશે. મારા પૈસા તમારે આપવાના છે તો તમે મારું કીધેલું કેમ ન માનો? ઓલી કે ઠીક છે કહીશ. ઓલી બહાર નીકળી, એને ધણીને બે હાથ જોડ્યા, પગે પડીને કેશ, આ તમે છો તો મને સાચવો છો, બીજી હોત ને, બીજો કોક હોત ને, ક્યારની ઘરમાંથી લાત મારીને કાઢી નાખ્યો. ઓલાને થયું આ શું, અંદર ગઈ એટલામાં આટલું બધું ચેન્જ? એટલે ઓલો કે છે, ના ના ના, તારી કોઈ ભૂલ નથી, તું છોકરા સાચવે, એમનું ભણવાનું સાચવે, એમની રસોઈઓ બનાવે, મારી રસોઈ બનાવે, હું થાક્યો પાક્યો આવું, મને જમાડે, બધી ભૂલ મારી છે, તારી કાંઈ ભૂલ નથી, મને સોરી કહેવા દે. ઓલી કે મને સોરી કહેવા દે. બેવ જણા એકબીજાને સોરી કહે. અંદરથી ઓલો બહાર આવ્યો, એણે દૃશ્ય જોઈ લીધું. બોલો હવે ડાયવોર્સમાં અહીંયા ક્યાં સહી કરો છો? ઓલા કે અમારે નથી કરવું, ફાડી નાખો અમારા.